આજે આપણે નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર સાત ત્રિકોણની એકરૂપતા વિશે અભ્યાસ કરશું ચાલો જોઈએ આપણે સૌથી પહેલાં યાદ રાખો એમાં સોંપ્યું છે પહેલા પોઈન્ટમાં તો કે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે સ્વાપી અંદર તો કે જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ એમાં સ્વચ્છ ઉદાહરણમાં દાખલા તરીકે એ બી બરાબર ત્રણ સેન્ટીમીટર અને એક્સ વાય બરાબર ત્રણ સેન્ટીમીટર હોય તો રેખાખંડો એટલે કે રેખાખંડ એ અને રેખાખંડ એક્સ વાય એકૃપરેખા છે સંકેતમાં તેને રેખાખંડ એ બી એકરૂપ રેખાખંડ એક્સ વાય લખાય સો પછી ઉદાહરણમાં આપણને તો કે એ બી બરાબર ત્રણ સેન્ટીમીટર અને એક્સવાય બરાબર ત્રણ સેન્ટીમીટર હોય તો રેખાખંડો એટલે કે રેખાખંડ એ બી અને રેખાખંડ એક્સ વાય એકરૂપ રેખાખંડ છે એટલે કે એ બીનું પણ કેટલું હોય ત્રણ સેન્ટીમીટર હોય અને એક્સ વાયનું માપણ કેટલું છે મારે અહીંયા ત્રણ સેન્ટીમીટર હોય તો રેખાખંડ કયા તો કે રેખાખંડ એ બી એટલે કે આ રેખાખંડ આપણને એ બી આપ્યો છે અને રેખાખંડે કયો છે એક્સ વાય તે કહેવાય છે એકૂપ રેખાખંડો છે તેવું આપણે કહેવાય સંકેતમાં તેને કઈ રીતે લખાય તો કે રેખાખંડ એ બી રેખાખંડ એક્સ વાય એટલે કે આવી રીતના લખ્યું એને શું કહેવાય કે રેખાખંડ એ બી અને રેખાખંડ એક્સ વાય કહેવાય છે એકૂપરેખાખંડો છેલ્લા અમે યાદ શું રાખવાનું જો બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો તે બે રેખા ખંડો એકરૂપ રેખા ખંડો છે જો નેક્સ્ટ છે આપણને હવે જો બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકૃપ ખૂણાઓ છે પર આપણે શું આપ્યું હતું જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડો છે એટલે કે આમાં આપ્યું છે આપણે અહીંયા રેખાખંડનું અહીંયા નીચે આપણે શું આપ્યું છે આપણને તો કે જો બે ખૂણાના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ વિકરૂપ ખૂણાઓ છે આમાં ઉપર આપ્યું હતું આપણને અહીંયા એકાખંડોનું અને નીચે શું આપ્યું છે અહીંયા ખૂણાઓનું તો ખૂણાઓમાં શું બને છે જો બે ખૂણાના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે કે સપોઝ ખૂણો એ બરાબર પચાસ હોય એ રીતના ખૂણો સામે કોઈ એક્સ હોય એ પણ કેટલો હોય પચાસ તો શું કહે છે જો બે ખૂણા માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે શું કે ખૂણો એ પચાસ અને ખૂણો એક્સ પોઈન્ટ પચાસ હોય તો શું કહેવાય ખૂણો એ અને ખૂણો એક્સ કહેવાય છે એકરૂપ ખૂણાઓ છે તો તે નેક્સ્ટ ત્યારબાદ નેક્સ્ટ શું આપ્યું છે આપણને અહીંયા તો કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે બા 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 પૂર્વધારણા આ આપણે જે ઉપર લખ્યું છે ત્રણ લાઈનમાં એ શું કહે છે કે બા 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 પૂર્વધારણા છે જોઈએ આપણેમાં શું લખ્યું છે તો કે આપેલી સંગતતા માટે કોઈ સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે ચલો આપણે જોઈએ લખ્યા પ્રમાણે તો કે કોઈ આપણે આપણે ત્રિકોણ આપે છે કોઈ એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અંદર ત્રણેય બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે આપણે આગળ જોયું ખૂણાઓમાં જોયું કેવું હતું તો કે જો બે ખૂણામાં સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે જો બે રેખાકોની લંબાઈ સરખી હોય તો તે બે તો બે તો તે બે રેખાકાંડો એકરૂપ છે હવે આપણે જોઈએ જોઈએમાં ત્રિકોણ માટે તો શું કહે છે ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુને એકરૂપ હોય જો આપણે અહીંયા ત્રિકોણ આપે છે કયો એ બી સી બીજું ત્રિકોણ કયો આપે છે આપણે અહીંયા પી ક્યુ અને આર ચલો હવે આપણે એ બીનું આપ કેટલું આપે છે અહીંયા ચાર સેન્ટીમીટર હવે એ જ ત્રિકોણમાં હું સામેની બાજુ જોઉં એટલે કે પી ક્યુ તો એનું આપણને કેટલું છે આપે મને અહીંયા ચાર સેમી ઇ બરાબર કે એબી અને પી ક્યુ માપ સરખું છે એટલે કે આનું ચાર સેમી છે તો આનું પણ કેટલું છે ચાર સેમી છે ચલો એવી રીતના નું આપેલું સીનું માપણે અહીંયા ત્રણ સેન્ટીમીટર એટલે કે બીસીનો આપેલો આપેલું આપે છે અહીંયા આપણને અહીંયા ત્રણ સેન્ટીમીટર તો હવે એ જ એવી રીતનામાં બીજો ત્રિકોણ છે એટલે કે એને અનુરૂપ ત્રિકોણ કયો છે પી ક્યુઆરમાં એનું કયું આપણે બીસીનું માપ કેટલું આવશે અનુરૂપ તો કે ક્યુઆર તો ક્યુ આરનું માપ પણ કેટલું છે અહીંયા ત્રણ સેન્ટીમીટર છે તો કે હા પછી શું કહે છે એસી તો એસીમાં કેલું છે અહીંયા ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને અનુરૂપ ત્રિકોણ કયું છે પીક્યુઆરમાં કઈ બાજુ આવે તો કે પીઆર તેમાં પણ કેટલું છે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે આપણે જોઈએ ઉપર શું કહેતા હતા તો કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુનો બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને એકરૂપ હોય એટલે કે જો ત્રિકોણ એ એને અનુરૂપ ત્રિકોણ તો પી ક્યુઆર તો ત્રિકોણ મતલબ કે હવે એ રેખાખંડ હોય એ સા એને અનુરૂપ બાજુ કઈ કહેવાય તો પિક્યુ પછી બીસી હોય એને શું કહેવાય એને અનુરૂપ રેખાક કે ક્યુઆર અને એસી હોય એની સામે એને અનુરૂપ કયો કહેવાય તો કે પીઆર તો જોયું આપણે શું જોયું કે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણને અનુરૂપ ત્રણેય બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે એટલે કે આ ત્રણેય આનું જે હતું એ બીનું એ જ પિક્યુ નો આવ્યું બીસીનું આવ્યું હતું એ જ ક્યુઆર નો આવ્યું અને એસીનું હતું એ પીઆર નો એટલે કે શું કહ્યું ત્રણે બાજુઓના માપ સરખાતા એબીસીના એવી ત્રણે મતલબ કે ત્રણે એટલે કે એ બીસી ત્રિકોણ પૈકીઓ સરખાયા બાજુઓના માપ એટલે કે બા બા એટલે કે બાજુ બાજુ અને બાજુ એ પૂર્વધાણા આપણે અહીંયા લાગુ પડે છે આપણે શોર્ટમાં શું લખાય બાજુ 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 શું લખાય તો કે બા 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 એટલે બા 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 પૂર્વ અહીંયા લાગુ પડે છે તો આપણે યાદ શું રાખવાનું કે જો આ એક ત્રિકોણ છે એક ત્રિકોણ છે બરાબર એ બી આ બાજુ બાજુ હોય એમાં સામે બાજુ કઈ કહેવાય તો કે પી ક્યુ બીસી હોય સામે બાજુ ક્યુ આર અને એ સિવાય એનું એની સામે પીઆર બરાબર તો આનું માપ જેટલું હોય એટલું આનું માપ હોવું જોઈએ બરાબર તો એને આપણે કેવું કહેવાય એકરૂપ ત્રિકોણો છે બંને માપ સરખા હોય જેટલા અહીંયા ત્રણે માપ આવા છે એટલા સામે બીજું ત્રિકોણ એના માપ સરખા હોય તો કેવું કહેવાય એનું તો કે આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે પણ આ ત્રણે ત્રણ બાજુના માપ સરખા હોય એટલે કે આવી રીતના ચાર સેન્ટીમીટર આનું ત્રણ અહીંયા ચાર સેન્ટીમીટર અહીંયા ત્રણ સેન્ટીમીટર અહીંયા ત્રણ સેન્ટીમીટર અહીંયા ચાર પોઈન્ટ પાંચ તો અહીંયા ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય તો એને કઈ ધારણા કહેવાય આપણે ખાસ યાદ રાખવાનું કઈ કહેવાય તો કે એને બા 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 પૂર્વધારણા કહેવાય છે એટલે કે બાજુ બાજુ અને બાજુની પૂર્વધારણા કહેવાય છે ચલો બધા આપણને આપ્યું છે નેક્સ્ટ આપ્યું છે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે બા ખૂ બા પૂર્વ ધારણા ચલો આપણે જોઈએ શું ક્યાં માગે છે આપેલી સંગતતા માટે કોઈ સંગતતા આપી છે આપણને એમાં માટે શું કહે છે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે ચલો આપણે આ એક ત્રિકોણ આપે છે એમને કયો એ બી સી ત્રિકોણ આપે છે બરાબર અહીંયા કયો આપે છે ત્રિકોણ પી ક્યુઆર હવે બાખુબા પૂર્વધાણા એટલે કે બાજુ ખૂણો અને બાજુ આવી પૂર્વધાણા આપણને કહેવાય છે શું કહેવાય બાખુબા એનું આખું નામ શું કહેવાય કે બાજુ ખૂણો બાજુ એટલે કે બા ખૂ બા બરાબર એમાં શું કહેવા માંગે છે તો કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ હવે ત્રિકોણ કઈ છે આપણે એ બી બરોબર એમાં ત્રિકોણની બે બાજુ લીધી મેં કઈ લીધું તો કે એમાં એ બાજુ લીધી અને એસી લીધી કે બે બાજુ થઈ એટલે ત્રિકોણ ત્રણ બાજુ હોય એ બી બીસી અને એસી બરાબર બાજુ કઈ લીધી બે એ બી અને એસી એટલે શું કહે છે આપણી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો મેં કઈ બાજુ લીધી એ બી અને એસી તેમની વચ્ચેનો ખૂણો કઈ કહેવાય તો કે આ કયો ખૂણો એ આવે હવે આ બાજુ લીધી મેં અને આ લીધી બરાબર તો એ મને એ બી અને એસીમાં કયો ખૂણો મળે તો કે ખૂણો એ મળે છે તો શું કહે છે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ એટલે બીજો ત્રિકોણ કયો છે આપણે પી તો આવી રીતના જ મારી આકૃતિ છે બરાબર સેમ આકૃતિ છે પી PQR માં બાપ નામ આપ્યું છે બરાબર તો હવે અનુરૂપ કયું કહેવાય તો કે એ બી છે બરોબર એનો અનુરૂપ કયું કહેવાય પી ક્યુ એસી બાજુ છે અનુરૂપ બાજુ કઈ કહેવાય તો કે PR કે બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ બે બાજુ કઈ કઈ તો એ બીની અનુરૂપ બાજુ કઈ થઈ તો કે પીક્યુ અને એસી છે એની અનુરૂપ બાજુ કઈ થઈ તો કે પીઆર બરાબર અને તેમની વચ્ચેના ખૂણાને હવે એ અને એસી વચ્ચેનો ખૂણો કયો હતો તો કે ખૂણો હોય એનો માપ કયા પિસ્તાલીસ હવે તો પિક્યુ અને પીઆર વચ્ચેનો ખૂણો કયો થાય તો કે પી એટલે કે એનો માપણ કે આપે છે અહીંયા આપણને પિસ્તાલીસ તો શું કે છે અને તેમની વચ્ચેના ખૂણાને એક રૂપ હોય કે બંને કેવા છે સરખા છે એટલે કે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે શું કહે છે તો કે આ બે ત્રિકોણ કહેવાય છે એકરૂપ ત્રિકોણ છે એટલે આમાં શું છે કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે એટલે આપણે આમાં અને આ એ રીતના સામેનું રૂપથી પણ કહ્યું આ અને આ એટલે કે એ બીના રૂપ આવ્યું પી ક્યુ અને એસીને અનુરૂપ રૂપ આવ્યું પીઆર કે ભાઈ બાજુઓ થઈ અને તેમની વચ્ચેનો ખૂણો કયો કે આનો એ કહેવાય તો આનો ખૂણો કયો કહેવાય પી તો આનામાં બધા આપણે સરખા છે કે એ નું ત્રણ આવ્યું તો અહીંયા પી નું ત્રણ આવ્યું એસીનું માપ ચાર છે તો અહીંયા પીઆરનું માપ ચાર છે ખૂણા એનું માપ પિસ્તાલીસ છે તો અહીંયા ખૂણા માપ પિસ્તાલીસ છે તો આ ખૂર્વધારણા આપણે કઈ કહેવાય તો કે બા ખૂબા બા પૂર્વધારણા કહેવાય કે બાજુ ખૂણો અને બાજુ કેવું કહેવાય બાજુને આપણે એક લીધું પછી ખૂણો આવે છે વચ્ચે અને પાછી બાજુ આવે છે એટલે કે બા ખૂ બા પૂર્વધારણા કહેવાય બરાબર ચલો ત્યારબાદ આપણને શું આપ્યું છે તો કે આપેલી સંગ્રહતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે ખૂ બા ખૂ પૂર્વધારણા લાગુ પડે છે ઉપર કઈ હતી બા ખૂ બા અહીંયા કઈ આવે ખૂ બા ખૂ પૂર્વધારણા ધારણા ચલો કહેવા શું માગે છે કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ ચાલો શું કે છે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ ત્રિકોણ કયો છે આપણે જોડે તો કે એ બી સી નામનો આપણી જોડે ત્રિકોણ છે એક ત્રિકોણના બે ખૂણા ચાલો આપણે લઈ લઈએ કે ખૂણો બી અને ખૂણો સી તો કે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ ખૂણો બી અને ખૂણા સી વચ્ચે બાજુ કઈ કહેવાય કે બીસી આપણી બાજુ થઈ ગઈ બરોબર પચાસ છે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય આપણો તરતું ત્રિકોણ એ બીસી અહીં ત્રિકોણ કયો છે આપણી જોડે પી ક્યુ આર તો એનો ખૂણો ચલો ને સંગત ખૂણો કયો આવે છે અનુરૂપ એટલે કે ક્યુ અને સીના અનુરૂપ ખૂણો કયો આવે છે આર હવે બીસીના અનુરૂપ બાજુ કઈ આવ્યું તો કે ક્યુઆર આ બધું માપ સરખું છે જો નો માપ ચાલીસ હતું તો અહીંયા નો માપ ચાલીસ આવ્યું નો માપ પચાસ અહીંયા નો માપ પચાસ આવ્યું બી સીનું અનુરૂમાપ હતું અને અહીંયા ત્રણ અહીંયા તું ત્રણ તો અહીંયા ક્યુ નો માપ કેટલું આવ્યું ત્રણ સેન્ટીમીટર તો કહેવા શું માગે છે કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય બીજા ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે શું કહેવાય તો આ બે ત્રિકોણ કેવા છે એકૃપ ત્રિકોણો છે તેવું કહેવાય તો આ કઈ ધારણા થઈ કે ખૂબ આખું પૂર્વ ધારણા કઈ થઈ ખૂ બા ખૂ કે ખૂણો આવી રહ્યો આપણી પછી અહીં વચ્ચે બાજુ એટલે કે ખૂણા બાજુ અને પછી એટલે કયું આવ્યું ખૂણો બરાબર કે ખૂ બા ખૂબ પૂર્વ ધારણા અહીંયા લાગુ પડે છે અહીંયા કયા એ બાખુ બા અહીંયા કયા એ ખૂબ આખું પૂર્વ ધારણા ચાલ ત્યારબાદ નવ આપણે એક આપે છે જે એક લાસ્ટમાં શું છે હવે કે આપેલી સંગ્રહતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે કા ક બા પૂર્વધારણા કઈ કા ક બા પૂર્વધારણા અમે કહેવા શું માગે છે આપણને તો કે આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ ચલો આપ જોડે આપણે કોઈ ત્રિકોણ છે કેવો છે કાટકોણ ત્રિકોણ છે એમાં શું કહે છે તો કે આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ કાટકોણ ત્રિકોણમાં કર્ણ ક્યાં હોય તો કે કાટખોણો હોય અહીંયા આપણે કાટખોણો કયો છે બી બરોબર અને સામેની બાજુ હોય એટલે સામે બાજુ કઈ થઈ એની બાજુ કીધું છે એટલે કે એસી બાજુ થઈ તો કેવું એને શું કહેવાય કર્ણ કહેવાય બરાબર તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ એક બાજુ એટલે કે આ કર્ણ થઈ ગયું તો બાજુ કઈ હતી તો એ બી અને બીસી આપણી કોઈ બાજુ હતી બરાબર આપણે લઈ લઈએ આપણે અહીંયા બીસી આપણે બાજુ લઈ લીધી તો શું કહે છે આપેલ સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય બીજો ત્રિકોણ કયો છે આપણે ચલો અહીંયા ત્રિકોણ એ બીસી તો કાઠકોણ ત્રિકોણ એ બી સી અનુપ ત્રિકોણ કયો આવ્યો પી ક્યુ આર બરાબર ચલો અહીંયા બી હતો કાઠખૂણો અહીંયા કેવો છે અહીંયા ક્યુ કાઠખૂણો છે તો ક્યુ કાઠખૂણો હોય સામેની બાજુ કંઈ કહેવાયનો કણ એટલે કે અહીંયા આપણે પીઆર શું છે આપણું અહીંયા કર્ણ બરોબર એ પણ કેટલું છે આપણે અહીંયા પાંચ સેન્ટીમીટર તો શું કીધું બીજા ત્રિકોણ અનુરૂપ કર્ણ અને એક બાજુ બીસી બાજુથી આપણે અહીંયા સામે કઈ બાજુ આવે છે તો કે અહીંયા અનુરૂપ ત્રિકોણ કયો હતો એ બીસી પી ક્યુઆર તો આપણે એસીને અનુરૂપ કયું આવ્યું પીઆર તો અહીંયા બીસી અનુરૂપ કયું આવે છે ક્યુઆર તો શું બીજા ત્રિકોણ અનુરૂપ કોણ અને એક બાજુ સાથે એકરૂપ હોય બંને માપ સરખા જ છે તો કે હા તો શું કહેવાય આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે શું કહેવાય આ બે ત્રિકોણ કેવા છે ત્રિકોણો છે કે અહીંયા આવે કાઠ અહીંયા આવ્યું કર્ણ અને અહીંયા બાજુ એટલે કે કાટ કા કર્ણનો ક બાજુનો બા એટલે કે કા ક બા પૂરું ધારણ લાગુ પડે છે તો આ પૂરું શું જોયું આપણે તો કે આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણ અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે કે આ બંને ત્રિકોણ કહેવાય એકરૂપ ત્રિકોણો કહેવાય છે ત્યારબાદ આપ્યું છે આપણે નીચે શું કે છે નીચેના વિધાનો પૂરા કરો ચલો એમાં ત્રણ ખાલી જગ્યા આપી છે આપણને એમાં શું કરો ખાલી જગ્યા પૂરવાની આપણને કીધી છે ચલો એમાં પહેલો જોઈએ એમાં શું આપ્યું છે તો કે બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો આપણે આગળ સ્ટાર્ટિંગમાં વિડીયોમાં જ જોઈ ગયા તો એમાં શું જવાબ આવે તો કે બે રેખાખંડ એકરૂપ ક્યારે થાય તો કે જ્યારે શું હોય બે રેખાખંડની લંબાઈ સરખી હોય ત્યારે કારણ કે આપણે આગળ ઉદાહરણમાં જોઈશું શું તો કે એ બીનું માપ કેટલું હોય ત્રણ સેન્ટીમીટર તો કોઈ એક્સ વાયનું આપ કેટલું હોય ત્રણ સેન્ટીમીટર તો શું થાય બંને રેખાખંડ એકરૂપ હોય તેવું આપણે કહી શકીએ છીએ એટલે શું કહે છે બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો અહીંયા આપણે રેખાખંડ કીધું છે એની જગ્યાએ ખૂણા કીધું તો શું થાય તો આપણી જગ્યાએ આપણે એક ખૂણા લખીએ તો શું લખે બે ખૂણાઓના માપ સરખા હોય ત્યારે અહીંયા આપણે આપ્યું છે રેખાખંડ લખશું બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો છતાં બીજું આપ્યું છે આપણને એમાં શું આપે છે બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ સિત્તેર અંશ છે તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય શું કીધું છે બે એકરૂપ ખૂણાઓ કેવા ખૂણા કેટલા છે એકરૂપ ખૂણાવ એટલે કે બંનેનું માપ કેવા હોય સરખા એકનું માપ પચાસ હોય તો બીજાનું માપ કેટલું હોય પચાસ એટલે શું કહે છે બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ સિત્તેર અંશ છે ચાલો આપણને એક ખૂણામાં કેટલું આપ્યું છે અહીંયા સિત્તેર અંશ આપી દીધું છે હવે ખૂણા કેવા કીધા છે આપણને અહીંયા એકરૂપ ખૂણાઓ તો ચાલો તો બીજા ખૂણામાં પણ કેટલું આવે સિત્તેર અંશ જ થાય આવું યાદ શું રાખવાનું કે બે કરૂપ ખૂણા હોય તો એકનું માપ સિત્તેર હોય તો બીજાનું માપ કેટલું થાય સિત્તેર આપણે આગળ વિડીયોમાં જ જોઈ ગયા ચાલો ત્યારે બીજું આપ્યું છે જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણું બિલ એમ લખીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા થાય શું કે છે હવે ત્રીજો સવાલ શું આપે છે આપણને જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી એમ લખીએ ત્યારે સાચો અર્થ જગ્યા થાય એટલે કે ખૂણો એ બરાબર ખૂણો બી લખીએ તો શું કહેવા માંગે છે તો કે આ કોઈ ખૂણો એ બરાબર સપોઝ કે અહીંયા સિત્તેર છે ખૂણો એનો ખૂણો બી પણ સિત્તેર છે તો શું કહે છે એને શું કહેવાય કે આપણે માપ ખૂણા એનું માપ બરાબર શું છે માપ ખૂણા બી નું માપ છે એવું આપણે કહેવાય એટલે કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી થાય એનો સાચો અર્થ કેવો થાય